Students, today we are going to learn unit number 4. It is money matters. એટલે કે પૈસાની સાર્થકતા. What is the importance of money in our life? To live life, to progress life and to use a life. જીવનમાં પૈસાનું કેટલું મહત્વ છે, પરંતુ પૈસાને જ્યારે આપણે આટલું બધું કિંમતી માનીએ છીએ, પરંતુ એ પૈસો ક્યારથી આવ્યો છે, આ પૈસાની શોધ કેવી રીતે થઈ છે? લેટ્સ લર્ન અબાઉટ મની ફ્રોમ ધીસ યુનિટ. સો આર યુ રેડી ટુ લર્ન? ઓકે, લેટ્સ સ્ટાર્ટ એન્ડ લુક ઇન્ટુ ધ સ્ક્રીન. People have always valued and desired money. લોકો હંમેશા પૈસાનું મૂલ્ય સમજી પૈસાની કામના એટલે કે ઈચ્છા કરતા હોય છે. વેલ્યુડ એટલે કે કિંમત કરવી, ડિઝાયર એટલે કે ઈચ્છું કે કામના કરવી. ધ અપિયરન્સ ઓફ મની હેઝ ચેન્જ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. સમયની સાથે સાથે પૈસાનો દેખાવ એટલે કે એનું સ્વરૂપ બદલતું રહ્યું છે. Have you seen a 500 rupee note? તમે 500 રૂપિયાની નોટ જોઈ છે? Have you seen a 1000 rupee note? તમે 1000 રૂપિયાની નોટ જોઈ છે? They are newcomers in the market. બજારમાં હાલમાં જ તેમનો પ્રવેશ થયો છે. તો શબ્દ છે ન્યૂ કમર્સ એટલે કે નવો આવનાર. અપિયરન્સ એટલે કે દેખાવ, સ્વરૂપ. લોંગ અગો there were copper, silver, even gold coins. ઘણા લાંબા સમય પહેલા તાંબાના, ચાંદીના અને સોનાના સિક્કા ચલણમાં હતા. They were used as money. તેમનો પૈસા તરીકે ઉપયોગ થતો હતો. The 100 rupee note has value because it is guaranteed by the government of India. 100 રૂપિયાની નોટનું મૂલ્ય એટલે કે એની કિંમત છે, કારણ કે ભારત સરકારે તેની તેટલા જ મૂલ્યની બાહેધરી એટલે કે ખાતરી આપી છે. ડુ યુ નો દેટ ધ વર્ડ મની કમ્સ ફ્રોમ લેટિન? મની શબ્દ લેટિન ભાષામાંથી આવેલો છે એ તમે જાણો છો? ધ વર્ડ મની હેઝ બીન ડિરાઇવડ ફ્રોમ ધ લેટિન વર્ડ મોનિયો.
લેટિન શબ્દ મોનિયોમાંથી મની શબ્દ આવેલો છે. ટુડે વી યુઝ મની ટુ બાય થિંગ્સ. આજે આપણે વસ્તુ ખરીદવા માટે પૈસાનો ઉપયોગ કરીએ છીએ. બટ ઇન ઓલ્ડર ડેઝ પીપલ ફોલોડ ધ બાર્ટર સિસ્ટમ. પણ જૂના સમયમાં લોકો વિનિમય પદ્ધતિને અનુસરતા હતા. ઇટ મીન્ટ એક્સચેન્જિંગ થિંગ્સ, એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપવી, જેને આપણે વિનિમય પદ્ધતિ કહીએ છીએ. સપોઝ યુ હેડ રાઈસ એન્ડ યુ નીડેડ સોલ્ટ. યુ વુડ ગો ટુ ધ પર્સન હુ હેડ મોર સોલ્ટ એન્ડ એક્સચેન્જ યોર રાઈસ વિથ સોલ્ટ. ધારો કે તમારી પાસે ચોખા હતા અને તમને મીઠાની જરૂર પડી, તો તમે જે માણસ પાસે વધારાનું મીઠું હતું તેની પાસેથી ચોખાના બદલામાં મીઠું ખરીદતા. This was how people used to get things they needed. લોકો આ રીતે તેમની જરૂરિયાતની વસ્તુઓને ખરીદતા હતા. As civilization progressed, certain things became the token money. જેમ સંસ્કૃતિનો વિકાસ થયો, તેની સાથે કેટલીક ચીજો પ્રતિક નાણું બની ગઈ. તો શબ્દ છે સિવિલાઇઝેશન, એટલે કે સભ્યતા, સંસ્કૃતિ, અને પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ કરવી. ટોકન એટલે કે પ્રતીક કે સૂચક. ધે કુડ બી ગીવન ઇન એક્સચેન્જ ઓફ થિંગ્સ, એટલે આવું પ્રતીક નાણું એ આવશ્યક વસ્તુઓના બદલામાં આપવામાં આવતું હતું. ફોર એક્ઝામ્પલ બીટ્સ, કાઉઝ, એનિમલ સ્કીન્સ, દાખલા તરીકે મણકા, ગાયો, પ્રાણીઓનું ચામડું, એન્ડ ઇવન ટોબેકો એન્ડ ગ્રીન્સ વર ટોકન મની. તમાકુ અને અનાજ વગેરે પણ પ્રતિકાત્મક પૈસા હતા. એઝ ટાઈમ પાસ્ટ ધીઝ થિંગ્સ વર રિપ્લેસ્ડ, સમય જતા આ વસ્તુઓના સ્થાને બાય પીસીસ ઓફ મેટલ, સ્પેશિયલી બ્રોન્ઝ, કોપર, ગોલ્ડ એન્ડ સિલ્વર, ધાતુના ટુકડા, ખાસ કરીને કાંસુ, ચાંદી અને સોનાના ટુકડા આવ્યા. લેટર ઓન ધીસ મેટલ પીસીસ ટુક શેપ્સ ઓફ કોઇન્સ. વખત જતા
આ ટુકડાઓને સિક્કાનો આકાર આપવામાં આવ્યો. ડિફરન્ટ કોઇન્સ હેડ ડિફરન્ટ શેપ્સ સાઇઝિસ એન્ડ વેઇટ્સ. જુદી જુદી જાતના સિક્કાઓના આકાર, કદ અને વજન જુદા જુદા હતા. ધ મેટલ, ધ વેઇટ એન્ડ ધ સાઇઝ ડિટરમાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ કોઇન. સિક્કાનું મૂલ્ય કે કિંમત તેના ધાતુ, કદ અને વજન પરથી નક્કી થતું હતું. તો શબ્દ છે ડિટરમાઇન્ડ, એટલે નક્કી કરવું. કોઇન્સ વર ડિફિકલ્ટ ટુ કેરી. સિક્કાઓને સાથે લઈ જવાનું અઘરું હતું. સ્ટોરિંગ ધેમ વોઝ ઓલ્સો એ પ્રોબ્લેમ. આ સિક્કાઓનો સંગ્રહ કરવામાં પણ એક સમસ્યા હતી. ગ્રેજ્યુઅલી કોઇન્સ વર રિપ્લેસ્ડ બાય પેપર મની. તેથી ધીમે ધીમે સિક્કાઓના સ્થાને કાગળનું નાણું આવ્યું. ઇટ વોઝ વાઇડલી એક્સેપ્ટેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયામાં તેનો સ્વીકાર થયો. પીપલ આર યુઝિંગ પેપર મની ઇવન ટુડે. આજે પણ લોકો કાગળના પૈસાનો ઉપયોગ કરે છે. બટ ઇટ ટુ હેઝ સમ લિમિટેશન્સ. પણ કાગળના પૈસાની પણ કેટલીક મર્યાદાઓ છે. ઇટ કેન બી ઇઝીલી સ્ટોલન, ડેમેજ્ડ ઓર ઇવન ટોર્ન આઉટ. તે સહેલાઈથી ચોરી શકાય, ખરાબ થઈ જાય અને ફાટી પણ જાય. રિસન્ટલી ઇલેક્ટ્રોનિક્સ કાર્ડ્સ હેવ બીન ઇન્વેન્ટેડ એન્ડ ડેવલપ્ડ. તાજેતરમાં જ ઇલેક્ટ્રોનિક કાર્ડ્સની શોધ કરી તેમને વિકસાવવામાં આવ્યા છે. વન કેન બાય થિંગ્સ ફ્રોમ ડિફરન્ટ સ્ટોર્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ઈ કાર્ડ. ઈ કાર્ડની મદદથી જુદી જુદી દુકાનોમાંથી વસ્તુની ખરીદી કરી શકાય છે. નોટ ઓનલી ધીસ, બટ વન કેન ઓલ્સો ઓર્ડર થિંગ્સ એન્ડ પે મની થ્રુ સચ અ યુઝિંગ ધ ઇન્ટરનેટ સર્વિસ. એટલું જ નહીં પણ ઇન્ટરનેટની સેવા મારફત આ પ્રકારના કોઈપણ કાર્ડ દ્વારા પૈસા ચૂકવી જોઈતી ચીજો માટે વર્દી આપી શકાય છે. ધ અમાઉન્ટ ઇઝ ટેકન આઉટ ફ્રોમ વન્સ બેંક એકાઉન્ટ. આ પૈસા તમારા બેંક ખાતામાંથી વસૂલ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ઈ મની, એટલે આ ઈ મની છે. ઈ કાર્ડ્સ આર ઇઝી ટુ કેરી. ઈ કાર્ડને સાથે રાખવું સહેલું છે. There is no question of storing a bundle of currency notes. આથી ચલણી નોટોના બંડલનો સંગ્રહ કરવાનો પ્રશ્ન રહેતો જ નથી. It is safe as well as convenient. તે સલામત પણ છે અને સગવડ ભર્યું પણ છે. Moreover, it can be used all over the world. વળી દુનિયાભરમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ઈ કાર્ડ ઇઝ પેપરલેસ મની. ઈ કાર્ડ એક કાગળ વિનાનું ચલણ છે. ઇન ફ્યુચર યુ માઇટ યુઝ ઈ કાર્ડ્સ ફોર એની પરચેસ. ભવિષ્યમાં પણ કંઈ પણ ખરીદી
કરવા માટે કદાચ ઈ કાર્ડ્સનો જ ઉપયોગ થશે. The coins and notes you see today might disappear in future. આજે ચલણમાં ફરતા સિક્કાઓ અને નોટો ભવિષ્યમાં અદૃશ્ય પણ થઈ જશે. So at the end, form or appearance does not matter. What is money matters. પૈસાનું સ્વરૂપ અને દેખાવ એ નિરર્થક છે, પૈસો જ સાર્થક છે.